નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ છે દ્વારકાના કલ્યાણપુરથી કલ્યાણપુરનું ભાટિયા પાણીમાં ગરકાવ થયું છે ગામના રસ્તા પાણીમાં ગરકાવ થતાં જ લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે કલ્યાણપુરમાં વરસાદ બાદ ભાટિયા ગામમાં ભાટિયામાં પાણી જે પાણી નજરે પડી રહ્યા છે એ ગામના રસ્તા જળમગ્ન થતાં જ અવર જવર કરવામાં લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે મેઘ કહેરના કારણે જ લોકો પરેશાન થઈ ચૂક્યા છે ઘરોની અંદર પણ હવે પાણી ઘુસવાની ભીતિ સેવાઈ રહી છે રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી ભાટિયામાંથી ગામના રસ્તા જળમગ્ન જનજીવન અસ્તવ્યસ્ત કલ્યાણપુરનું ભાટીયા પાણીમાં ગરકાવ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને હજુ પણ વરસાદ રોકાય તેવી સ્થિતિ નથી જોવા મળતી જો સાંજ સુધી આજ પ્રમાણે વરસાદ વરસશે તો ખરેખર ખૂબ જ મોટી સમસ્યાનું નિર્માણ થશે વાહન ચાલકો પણ ઘણી જગ્યાએ અટવાઈ ગયા હતા વાહનો ખોટકાતા તેમને પણ અધવચ્ચે જ રસ્તા પર રાખીને જતા રહેવાનો વારો લોકોને આવ્યો છે કલ્યાણપુરનું ભાટિયા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે અને આ પાણીથી હવે છુટકારો ક્યારે મળશે તે એક મોટો સવાલ વરસાદ રોકાય અને ત્યારબાદ આ પાણી ઓસરે તો લોકોના જીવમાં જીવ આવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા જવા પણ લોકો સાહસ નથી કરી શકતા કારણ કે આ પાણીમાં વાહન નાખે તો વાહન ખોટકાવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે ઘણી જગ્યાઓએ ગટરના પાણી પણ બેક મારતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે તો આ તરફ ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે પણ પરેશાન કારણ કે ખેતરો પણ જણવામાં થઈ રહ્યા છે કલ્યાણપુરનું ભાટીયા પાણીમાં ગરકાવ થતા જ આસપાસના વિસ્તારમાં પણ પરેશાનીઓનો સામનો લોકો કરી રહ્યા છે સતત વરસાદ બાદ લોકોના ઘરોની અંદર પાણી ઘુસવાની દહેશત વર્તાઈ રહી છે ઘર વખરીને પણ નુકસાન પહોંચશે બીજી તરફ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાશે કારણ કે આ પાણી રોગચાળાને નિમંત્રણ આપશે વરસાદને લઈને પડેપડની અપડેટ્સ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ અત્યારે એ વાત કરી રહ્યા છીએ દ્વારકાના કલ્યાણપુરના ભાટિયા ગામની જ્યાં સ્થિતિ નિયંત્રણની બહાર જોવા મળી રહી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે મેઘતાંડવના કારણે લોકો પરેશાન થયા છે આકાશમાંથી વહેલી સવારથી જ આફત બનીને આ વરસાદ વરસી રહ્યો છે અંદરાધાર વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે જનજીવન અસ્તવ્યસ્ત લોકો નોકરી પણ બહાર નથી જઈ શકતા કારણ કે આ વરસાદમાં બહાર જાય તો અકસ્માતને નિમંત્રણ આપવા જેવું જ થાય વાહન ચાલકોના વાહનો અટવાઈ ગયા છે કાર ચાલકોના કાર પણ બગડી જાય તેવી સ્થિતિ એટલે ઘરની અંદર પણ રહેવું મુશ્કેલ અને બહાર પણ જવું મુશ્કેલ તે પ્રકારની સ્થિતિ ભાટીયા ગામમાં જોવા મળી રહી છે સતત વરસાદ બાદ આ મુશ્કેલીઓથી લોકો કંટાળ્યા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપિકા અત્યારે શું મુશ્કેલીઓ સર્જાઈ છે ભાટીયા ગામમાં ભાટીયા ગામની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલા વહી ગયા છે કે કારણે લોકો મહા આ આ રોડ પરથી પસાર થઈ રહ્યા મુખ્ય માર્ગ જ બતાવી રહી છું મહામુસીબતે આઉટ જે ગામ છે તે ગામની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો સવારથી જ બહાર નથી નીકળ્યા આ કલ્યાણપુર તાલુકાનું ભાટિયા ગામ છે કે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે દ્વારકા જિલ્લાની અંદર પાણી એટલા બધા ભરાઈ ગયા છે અને તેમાં પણ વરસાદ જે પ્રકારે ખાબકી રહ્યો છે તેને કારણે ભાટીયા ગામ આખે આખું પાણીમાં ડૂબી ગયું છે લોકો મહા મુસીબતે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગની અંદર પણ ગામની અંદર એટલા પાણી ભરાયેલા છે કે લોકોએ અમને પણ અંદર જવાની ના પાડી બહારનો મુખ્ય રોડ છે એ જ આટલો પાણીમાં હોય તો ગામની અંદર ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર હોય તો તેમાં કેટલું પાણી ભરાયેલું હશે તે સમજી શકાય છે આ પરિસ્થિતિની અંદર લોકો છે તે જીવવા મજબૂર બન્યા છે અને તેની સાથે વરસાદનો જે નીકળ્યા હતા થોડી ઘણી દુકાનો તેમણે ખુલી રાખી છે સાથે જ મેઈન રોડ પર હોવાને કારણે અહીંથી પસાર થતા લોકોને ખાસ કરીને બહારથી જ ના પાડી દેવામાં આવે છે કે અહીંથી તમે આગળ બીજા કોઈ ગામમાં જઈ નહીં શકો જામ રાવલની અંદર કનેક્ટિવિટી છે તે ખોરવાઈ ચૂકી છે એટલે દ્વારકાની અંદર પણ વરસાદને કારણે ખૂબ જ મોટી આફત છે તે જોવા મળી રહી છે જી આભાર દીપિકા જાણકારી આપવા માટે ભાટિયા ગામમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કનેક્ટિવિટીને પણ અસર પહોંચી છે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ એકતા નગર વિસ્તાર પાણીમાં ગરકાવ લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને ઘર વખરીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે વડોદરાની સ્થિતિ ત્રણ દિવસથી અત્યંત હજુ સુધી પાણી ઓસરી નથી રહ્યા અને આ પાણીના કારણે જ રોગચાળો ફેલાવવાની પણ દહેશત સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગૌતમ અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરામાં આપ કયા વિસ્તારમાં છો અને લોકો કેવા પ્રકારે રોષ ઠાલવી રહ્યા છે દીપા હું અત્યારે વડોદરા વિસ્તારના જે એકતાનગર વિસ્તાર જે છે ત્યાં આવેલો છું અને ત્યાં તમે જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર તો પાણી આપણે જોયું પરંતુ હવે લોકોના ઘરમાં પણ પાણી છે એ પણ ઢીચ સમાન સુધીનું પાણી લોકોના ઘરમાં બેસી ચૂક્યું છે જેના કારણે લોકોને હવે રહેવું તો ક્યાં રહેવું તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે દ્રશ્યો તમે જોઈશો એટલે ખ્યાલ આવશે કે કેવા પ્રકારની સ્થિતિ લોકોના જે ઘરની અંદરની જોવા મળી રહી છે ઘર વખરીને કેવી રીતે રાખવામાં આવી છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઘર વખરી પલળી ચૂકી જે છે 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 ના રાખી શકાય તે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું આ પ્રકારે તમે જોઈ શકો છો કે આ સોફા રાખવામાં આવે છે તે સોફા પણ આ રીતે રાખવામાં આવે છે ઘરની અંદર ઢીંચણ સુધી પાણી જે છે તે ભરેલું જે છે તે જોવા મળી રહ્યું છે આ લોકોના જે ચોપડા

અને તંત્ર તરફથી અમને કોઈ સહાય યા કશું અમને મળવામાં આવ્યું નથી એથી અમારે કહેવું અમને કે બસ થોડું જુઓ તમે આ બધા મકાનો બનાવી બનાવીને બધી જે એની કાસ બંધ કરી દેવામાં આવ્યા છે એને તમે ખુલ્લા કરો આ લોકોના ઘરમાં આવી રીતે પાણી ભરાઈ જાય ઉંમરવાળી વ્યક્તિ હોય તો એમને લઈને ક્યાં જવું આ તો ચલો અમે છીએ તો કંઈ ટેન્શન નથી પણ જેના મા બાપ

અત્યારે પણ અમે જમવાનું નથી બનાવ્યું તો જમશો કેવી રીતે હવે હવે જમવાનું તો પછી આ પાણી થોડું ઓછું થશે તો બનાવીશું ને કે પછી ચલાવી દેશું પણ બનાવશો પણ કેવી રીતે બધું પલરી તો ગયું છે જમવાનું તો મુશ્કેલી તો છે જ બનાવવાની પણ હવે પ્રોબ્લેમ છે તો શું કરવાનું તમારા ઘરે એકલાના ઘરે આવું છે કે બધે જ એવું છે આખી સોસાયટીમાં એકતા નગરમાં બધે એવું છે

દૂધ છે બધું જ છે પરંતુ ફ્રીજને અડી ના શકાય એ પ્રકારની સ્થિતિ છે ક્યાંક શોર્ટ લાગે તો શું કરે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે વડોદરા વડોદરા વાસીઓનું છે 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 એટલે કે વાસીઓના ઘરમાં પણ પાણી 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 ઘૂસી અને થોડા ઘણા નહીં સુધીના લોકોને રાત વિતાવવી હોય જીવવું હોય તો કેવી રીતે જીવે તે પ્રકારની સ્થિતિ છે જે ગોરડા છે રાત્રે સુવાનો જે સામાન જે છે તે પણ પળી ચુક્યો છે એટલે કે જીવવું મુશ્કેલ થઈ ચુક્યું છે અને લોકોને રહી ના શકાય સહી ના શકાય અને કોઈને કહી પણ ના શકાય આ પ્રકાર સ્થિતિ જે છે તે વડોદરા વાસીઓની થઈ છે આ એક ઘર નહીં પરંતુ આવા અનેક ઘર જે છે કે જેમની સ્થિતિ આ છે જેમની પરિસ્થિતિ આ છે કે તો કોને કે દુખ વણવે તો કોની સામે વણવે તંત્ર તંત્રને રજૂઆત કરે છે વાત કરે છે પરંતુ તંત્ર કોઈ આવતું નથી તે પ્રકારની પણ વાત કરે છે હવે અહીંથી જ હું મારા કેમેરામેનને કહીશ કે તમને સીધા બહાર જે જવાના રસ્તા જે છે તે પણ બતાવે કે ત્યાં કેવી રીતે જોવા મળી રહ્યું છે દીપા આ પ્રકારની લાકડી અહીંયા લોકો રાખવી પડે છે કારણ કે આગળ જાય ખાડો પડી જાય જઈ ના શકાય તો ક્યાં જાય કેવી રીતે જાય તે પ્રકારની સ્થિતિ છે એટલે પ્રત્યેક લોકો લાકડી લઈને બહાર નીકળવાની નોબત આવી રહી છે આ પાણીના વહેણ વચ્ચે પાણીના કહેર વચ્ચે લોકોની સ્થિતિ આ પ્રકારની થઈ છે ને લોકોને રહેવાનું જમવાનું અને તમામ પરિસ્થિતિ જે છે આ તેને લઈને મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે લોકોના એક્ટિવા તમે જુઓ આ રીતે પાર્ક કરવાની નોબત આવી છે પાછા તમે એમના જે સાધન સામગ્રી જુઓ ઘરની તો એ ઘરની સાધન સામગ્રી પણ કેવી રીતે મૂકી છે એ પ્રકારે અંદાજ લગાવી શકાય છે કે કેટલું પાણી છે અને પાણીના કારણે કેટલા લોકો જે છે તે પરેશાનીનો સામનો જે છે તે કરી રહ્યા છે અને તેના કારણે લોકોને રહેવું શેવું મુશ્કેલી સમાન બની ગયું છે અને લોકોના ઘરમાં પાણી છે આ રીતે આખા

ઘર વખરી પલળી જતા પાણી વચ્ચે સામાન ખસેડવાની કામગીરી કરી રહ્યા છે લોકો છાતી સમા પાણીમાં ન્યૂઝ એટીન ની ટીમ ઉતરી ખૂણે ખૂણાની સ્થિતિનો ચિતાર બતાવી રહ્યા છે પચાસ થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે જ્યાં સ્થળ ત્યાં જનની પરિસ્થિતિ દ્રશ્યો બતાવીશ પાછળના કે જે પ્રકારે અત્યારે હું કમરથી વધુ પાણીની અંદર પાણી છું અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને જે પ્રકારે મગરોડ રોડ ઉપર આવેલું એક મકાન છે મકાન સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે તેના કારણે તેના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અહીંના લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ છે કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી છે માત્ર જે પરિસ્થિતિ કહી શકાય કે અહિયાં કોઈ નદી નથી કોઈ નાળા નથી પરંતુ કાચ આગળ જે પ્રસાર થાય છે અંદર ઉપર વધારે કારણે આ પાણી ફરી વળ્યા છે લોકોને અત્યારે ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે વાત આવે તો અહીંના જે લોકો છે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ હજુ સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો એટલે કહી શકાય કે જો હજુ વધુ વરસાદ પડે છે તો એની પરિસ્થિતિ વધુ વણસી શકે છે ઉમંગ પટેલ ન્યૂઝ સેટિંગ ગુજરાતી

એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ રામાપીર ચોકડી ખાતે પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને આસપાસના વિસ્તારોમાં પણ હવે આ પાણી ફરી વળે તેવી સ્થિતિ સતત વરસાદ વરસશે રોડ રસ્તા જળમગ્ન થવાના નક્કી છે નીચાણવાળા વિસ્તારો ફરી એક વખત ગરકાવ થશે એ વાત પણ નક્કી છે

ધમરોડી રહ્યા છે ને અમે હાલ અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની ચોકડીના આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા એક એક ફૂટ ફૂટ જેટલા પાણી છે છે તે ભરાઈ ચૂક્યા દર આ જ પ્રકારની પ્રકારની હાલાકી આજ પરિસ્થિતિ છે તે રાજકોટ શહેરના આજે રામાપીડ ચોકડી વિસ્તાર છે ત્યાં સર્જાય છે ને તેના જ કારણે અત્યારે જોઈ શકાય છે કે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અનેક દુકાનો બંધ જેટલી હાલતમાં જોવા મળી રહી છે શાકભાજી વાળા નથી આવ્યા તેના કારણે લોકોને બપોરનું જમવાનું બનાવવાની અંદર પણ તકલીફ પડી રહી છે તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ભયજનક બાબતના જે બોર્ડ છે તે પણ લગાવવાની ફરજ પડી છે કારણ કે અહીંયા પાણી નિકાલ માટેનો પંપ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને તે જ બાબતનું ભયજનકનું જે બોર્ડ છે તે ખાસ કરીને લગાવવામાં આવ્યું છે મહાનગરપાલિકાના ડ્રેનેજ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે તેમના દ્વારા બોર્ડ છે તે લગાવવામાં આવ્યું છે ન માત્ર રાજકોટના રામાપીર ચોકડી આ પ્રકારના હાલ છે પરંતુ એકસો પચાસ ફૂટ રીંગ રોડ ઉપર જ્યાં જોઈએ ત્યાં તત્ર અને સર્વત્ર ચોમેર માત્ર ને માત્ર પાણી જ છે તે જોવા મળી રહ્યું છે અંકિત પોપટ ન્યુઝી ગુજરાતી રાજકોટ રાજકોટને એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને રામાપીર પણ જળમગ્ન થઈ ચૂકી છે પાણીના નિકાલ માટે અહીં પંપ લગાવવામાં આવ્યું છે પરંતુ તે કાર્યરત થાય ત્યાં સુધી અહીં પાણીની સ્થિતિ ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે કારણ કે પાણીનો ભરાવો સતત વધતો જઈ રહ્યો છે ગટરના પાણી પણ બેક મારતા સ્વાસ્થ્ય સામે પણ અહીં જોખમ સર્જાયું છે અહીં મુશ્કેલીમાં મુવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગૌતમ અહીં તો હોસ્પિટલના પણ ખસ્તા હાલ થયા છે જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે વિશ્વામિત્રી નદીના પાણીએ તો હોસ્પિટલને પણ નથી છોડ્યા ચોક્કસથી પાણી જ પાણી લોકોના ઘરમાં પાણી છે પરંતુ હવે તો તમને દવાખાના પણ બતાવીશ કે દવાખાના પણ પાણીમાં ઘરકા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે આ ડોક્ટર ઓઝાનું દવાખાનું જે છે બરાબર છે સમય લખ્યો છે સવારે દસથી એક વાગ્યા સુધી દર્દીઓ આવે તો દર્દીઓને પાણીમાં થઈને દવાખાનામાં જવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ઢીચણ સમા દવાખાનાની અંદર પાણી છે દવાખાને અંદર ના બેસી શકાય ના સહી શકાય કે ના દવા લઈ શકાય આ પ્રકારની સ્થિતિ જે છે તે દવાખાનાની પણ થઈ છે લોકો દર્દીઓ આવે તો આવે કે ડોક્ટરની પાસે દવા લેવા જાય તો કેવી રીતે જાય આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે આ સ્થાનિક લોકો પણ છે તમે શું કહેશો દવા લેવા માટે આવ્યા છો પરંતુ ડોક્ટર એ નથી ને પાણી નથી પાણીમાં ડોક્ટર ભી કઈ રીતે આવી શકે અને પ્લસ અહીંયા જેટલા પેશન્ટ છે એ ભી નથી આવી શકતા ના દવાખાનામાં બેસવાનું સગવડ છે પાણી જ ભરાઈ ગયા છે બેસી ગયા એટલે એ બધા પ્રોબ્લેમ છે અહીંયા ડોક્ટર બી નથી આ રસ્તા બંધ છે ડોક્ટર હા બંધ છે કેટલી મુશ્કેલી કે દવાખાનામાં પાણી છે દવા પણ ના લઈ શકાય ઘણી બધી મુશ્કેલી પડે છે ચારે બાજુ પાણી જ પાણી થઈ રહ્યું છે અત્યારે કોઈ પેશન્ટ આવે તો બેસે જ કેવી રીતે પહેલા તો ડોક્ટર પોતે કેવી રીતે આવવાના છે અહીંયા ડોક્ટરનો સંપર્ક કર્યો છે શું કહે છે ડોક્ટર આવી જ ના શકે ને કેમ ના આવવાના છે અત્યારે રસ્તા જ બધા બંધ છે ચારે બાજુ પાણી જ પાણી છે

પાણી એટલું બધું છે અને હજુ તો વેણ ચાલુ છે પાણી એટલું બધું છે કે કોઈ શક્યતાઓ જ નથી હવે અહીંયા આગળ છે પણ હજુ સુધી સરકારનો કોઈ માણસ કે કોર્પોરેશન હજુ કોઈ કાંઈ દેખાતું નથી લોકો હજુ જમવાનું બી નથી બનાવ્યું જમવા દૂધ પણ નથી લાવે એવી ભયંકર પરિસ્થિતિ છે હા ભયંકર પરિસ્થિતિ અહીંયા સ્થાનિક લોકોની છે દવાખાનું હોય ઘર હોય તમામ સ્થળો પાણીમાં ઘરકાવ થયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે જે દર્દીઓ હોસ્પિટલ આવે પરંતુ ડોક્ટર પણ અહીંયા હોસ્પિટલમાં ના આવી શકે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે આ પાણી છે પાણીના વહેતા વહેણ વચ્ચે લોકો આવે તો આવે ક્યાં જાય તો જાય ક્યાં દવાખાનામાં પણ દવા પણ ન લઈ શકે એ પ્રકારની સિચ્યુએશન વડોદરા વાસીઓની થઈ છે જેને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જી દીપા આભાર ગૌતમ જાણકારી આપવા માટે તો હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે ડોક્ટર પણ નથી આવી શકતા દવાખાનાની અંદર તો દર્દીઓને સારવાર કઈ રીતે આપશે ખસ્તા હાલ હોસ્પિટલોના રહેણાંક વિસ્તારોના દુકાનોના મકાનોના અને હવે કેવી રીતે આ પાણીથી નિકાલ અને પાણીથી નિજાત મળશે તે એક સૌથી મોટો સવાલ વડોદરા રધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર લાવવા માટે રસ્તો ઓપરેશન કરવામાં આવ્યું એનડીઆરએફની ટીમ બોર્ડ સાથે પહોંચી રિધામ હોસ્પિટલ ત્રણ બાળકો અને ચાર મહિલાઓને બહાર કાઢવામાં આવી દર્દીઓ અને સ્ટાફ બે દિવસથી હોસ્પિટલમાં ફસાયા હતા બહાર નીકળવાનો રસ્તો ન હતો કારણ કે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા કઈ રીતે બહાર પગ મૂકવો દર્દીઓનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી અને આ જે બાળક છે તેને પણ બહાર લાવવામાં આવ્યો મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી ત્રણ બાળકો અને ચાર મહિલાઓનો જીવ બચાવી લેવામાં આવ્યો એનડીઆરએફના કારણે દર્દીઓ અને સ્ટાફ બે દિવસથી હોસ્પિટલમાં ફસાયેલા હતા તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે રિધામ હોસ્પિટલની આ તસવીરો જુઓ કઈ રીતે ચાર મહિલાઓ અને ત્રણ બાળકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને બોટમાં બેસાડીને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્વારકાના બાતીશા મોજબ રોડ પર ટ્રેક્ટર વડે દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવ્યા સ્ટ્રેચર વડે દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી તેમને સરકારી હોસ્પિટલ દ્વારકામાં સલામત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે વિકટ પરિસ્થિતિમાં દર્દીને સારવાર અપાઈ પ્રાથમિકતા એ જ હતી કે દર્દીને કોઈ પણ ભોગે સારવાર મળી રહે અને તેમાં સફળતા પણ મળી છે જામનગરના ગાંધીનગર પાછળ આવેલા સ્મશાન આસપાસના પુનિતનગર સહિતના વિસ્તારમાં ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું ધારાસભ્ય રીવા જાડેજા પણ પહોંચ્યા રેસ્ક્યુ ટીમ સાથે ત્રણ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને લઈને લોકો ફસાયા છે ત્યારે લોકોના રેસ્ક્યુ માટે વિવિધ ટીમો કામે લાગી જામનગરના અમરા ગામમાં એસડીઆરએફ મદદે પહોંચી ધસમસતા વહેણ વચ્ચે એસડીઆરએફની ટીમે બે લોકોને પાણીના પ્રવાહમાંથી બચાવ્યા પાણીના પ્રવાહમાંથી દિલ ધડક રેસ્ક્યુના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ સામે આવ્યા છે કઈ રીતે દોરડાની મદદથી એસડીઆરએફની ટીમે લોકોને તેજ પ્રવાહમાંથી બહાર કાઢ્યા જાણે કે મોતના મુખમાંથી દિલ દિલધડક રેસ્ક્યુને પાર પહોંચાડવામાં આવ્યું